તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં બંદર સ્કૂલમાં આચાર્ય છેલ્લા 10 માસથી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં બંદર પ્રાથમિક શાળામાં ચાલુ સ્કૂલ દરમિયાન સ્કૂલમાં તપાસ કરતા સ્કૂલના આચાર્ય બિંદુબેન સોઢા છેલ્લા 10 માસથી ઇન્ડિયાની બહાર હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ આ આચાર્ય ચાલુ સ્કૂલ ટાઈમમાં વિદેશ ગયા હોવાનું સામે આવ્યું હતું. હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં શિક્ષકોના ચાલુ સ્કૂલ દરમિયાન વિદેશમાં હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સુત્રાપાડા તાલુકામાં પણ આવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે, જ્યાં છેલ્લા 10 માસથી આચાર્ય પોતે વિદેશમાં હોવાનું સામે આવી રહ્યું છે. નામ જાની ચંદ્રિકાબેન ભાઈ છે. અહીંયા બિંદુબેન સોઢા વિદેશ ગયેલા હોવાથી મારી પાસે 4 વાર બિંદુબેન સોઢા 9, 10, 23 થી 31, 12, 24 સુધી રજા પર ગયા છે અને 1, 1, 1, 25માં હાજર થવાનું છે અને એનો પગાર આકારવામાં આવતો નથી, ઝીરો પગાર થાય છે. જાણ કરેલી છે, જાણ કરીને ગયા છે. અત્યારે હાલ કેટલા? અમારે 289 સુધી આપે છે. તો આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં 7-7 કુલ્લેબાજ શિક્ષકો સામે આવ્યા છે, જેમાંથી એક સંખેડા તાલુકાના કલેડિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા 3 વર્ષથી ગેરહાજર છે. આ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8ની શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળામાં 7 શિક્ષકમાંથી 6 શિક્ષકો હાજર છે. એક ગેરહાજર સ્વાતિબેન પંચાલ નામની શિક્ષિકા 90 દિવસની રજા લઈને ઓસ્ટ્રેલિયા ગયા હતા, આજ દિન સુધી પાછા ફર્યા નથી. આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે અને આવા શિક્ષકોના બદલામાં અન્ય શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સંખેડા તાલુકાની કલેડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પંચાલ સ્વાતિબેન અનિલકુમાર, જેઓ 1-1-2022થી કલેડિયા પ્રાથમિક શાળામાં સતત ગેરહાજર છે અને જેઓ શ્રી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલ છે, તો આજ દિન સુધી એ અહીંયા હાજર થયેલ નથી. અને જ્યારથી એ સતત ગેરહાજર છે ત્યારથી અમે જિલ્લા અને તાલુકામાં જાણ કરેલ છે અને જિલ્લા અને તાલુકામાંથી એમને નોટિસ પણ આપવામાં આવેલી છે કે 7 દિવસમાં હાજર થવા માટે, પણ અત્યારે કલેડિયા પ્રાથમિક શાળામાં હાજર થયેલ નથી. જેઓ 6-8માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તો 6-8માં ભાષા શિક્ષક તરીકેની હાલ એમના નામ ચાલતું હોવાથી એમની જગ્યા ભરેલી બતાવવામાં આવે છે અને તેમની જગ્યાએ અમારે એક શિક્ષક ભાષા શિક્ષક મળતા નથી, તો એમની જગ્યા અહીંયા ઓપન કરવામાં આવે અને એક ભાષા શિક્ષકનો લાભ અમારા બાળકોને મળે તેવા પ્રયત્નો કરવામાં આવે. અને પંચાલ સ્વાતિબેન અનિલકુમાર 1-1-2022 જ્યાંથી સતત ગેરહાજર છે ત્યાંથી એમની હાજરી પણ સતત ગેરહાજરમાં પૂરવામાં આવેલી છે અને જીવનશ્રીનો 1 પણ દિવસનો પગાર અહીંયા જ્યારથી ગેરહાજર છે ત્યાંથી આકારવામાં આવેલ નથી, જે અંગેની માહિતી આપવામાં આવે છે કલેડિયા ગૃપાચાર્ય શ્રી.